આપણે ત્રિમંત્ર અને નમસ્કાર વિધિ ચાલુ કરીએ છીએ, પછી આપણે સમજની વાત લઈએ છીએ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો લોયે સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપ્પણાસણો, સૌવ પાવ પણાસણો, મંગલાણં ચ સવે સિમ, મંગલાણં ચ સવે સિમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને, તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા, વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા, ઓમ પરમેષ્ઠી ભગવંતોને, ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા, વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા, પંચ પરમેષ્ઠી ભગવંતોને, પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન, વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને, તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને, વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને, નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને, 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને, શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા, ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને, સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને, દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતધારી મહાત્માઓને, દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને, આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, રિયલ
સકલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું, ભગવત સ્વરૂપે દર્શન કરું છું, રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું, શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું, રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું, તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને વેલકમ. ઘણા ખરા મહાત્માઓએ અગિયારસ પહેલા બી કરી છે. મારી જાણ માટે પહેલી વાર કોણ કરી રહ્યું છે અગિયારસ? સારા, હા સારા એવા કરે છે. હા, અહીંયા ભલે પણ તોય ઘણા એવા સારા પહેલી વાર કરે છે. ઓકે, એટલે આપણે અગિયારસ વિશે માહિતી થોડીક ભેગી કરીએ. અગિયારસનું મહત્ત્વ શું છે એ જોઈએ, અને પછી અગિયારસમાં કરવાનું શું છે એ જોઈએ, અને નહીં કરવાનું શું છે એ પણ જોઈ લઈએ. આપણે બધા મહાત્માઓ છે, જ્ઞાન લીધું છે અને આજ્ઞા બધા પાડીએ જ છે. બધાને એવી ઈચ્છા છે કે કેમ કરીને નિરંતર આપણે જાગૃતિમાં રહીએ, જેમ કરીને છૂટાપણું વર્તાય. પણ આપણા બધાનો અનુભવ છે કે વ્યવહાર આવે છે, ફાઇલો આવે છે, નોકરી છે, ઘર છે, છોકરાઓ છે, તો ત્યારે એટલી જાગૃતિ રહેતી નથી, ત્યારે થોડું આવરણ આવી જાય છે. પછી બીજું આપણો ડિસ્ચાર્જ મોં હોય છે, ખાવાનો, પીવાનો, ફરવાનો, ત્યારે એટલો વખત થોડું આવરણ આવી જતું હોય છે. એટલે જો આ વસ્તુ ના હોત તો આપણે અખંડપણે છૂટાપણું રહેત, અખંડપણે આપણે જાગૃતિ રહેત. એટલે એ વસ્તુને અનુભવ કરવા માટે, એ વસ્તુને સિદ્ધ કરવા માટે આ પ્રયોગ છે કે આ 24 કલાક બધી ફાઇલોથી આપણે મુક્ત હોઈએ છીએ. આ 24 કલાક કોઈ પણ ઇન્દ્રિયોના સુખ લેવાનું હોતું નથી. અગિયારસની વ્યાખ્યા દાદા ભગવાન પ્રમાણે, અગિયાર વસ્તુને આહાર આપવો નહીં, અગિયાર વસ્તુને ઉપવાસ રાખવા. અગિયારમાં 5 જ્ઞાન ઇન્દ્રિયો, એટલે કે આંખ, નાક, મોઢું, કાન, જીભ અને સ્પર્શ. 5 કર્મેન્દ્રિયો, એટલે 2 હાથ, 2 પગ, પછી આપણે મોઢું પૂરણ કરીએ છીએ તે, એટલે પેશાબ અને ટોયલેટ ગલનના જ, એટલે એને 5 કર્મેન્દ્રિયો કહેવાય. અને 11મું મન. એ 11 વસ્તુને આહાર ન આપો એ દાદા ભગવાનની 11 દાદાએ 11. એ હેતુથી આપણે બધા 24 કલાક માટે એક રૂમમાં, એક પલંગ ઉપર, એક આસન ઉપર સ્થિર રહેવાનું છે અને ઉપયોગની ગોઠવણી કરી દેવાની છે. ઉપયોગની ગોઠવણી એટલે કે શું બને છે તે જોવું, જેને આપણે જ્ઞાતા દ્રષ્ટા કહીએ છીએ તે. એટલે જોવું અને જાણવું. આમાં આપણે બધાએ આજે ભોજન કર્યું છે એટલે હવે કાંઈ ખાવાનું રહેતું નથી, એટલે પૂરણ હવે આપણું બંધ થઈ જશે. પછી આંખ બંધ રાખવાની છે, બીજું કાંઈ આપણે કરવાનું નથી. જે આપણે પલંગ પર છે, જેને ફાવે તો પલાઠી વાળીને બેસે, કોકને ટેકાની જરૂર હોય તો સેજ દિવાલને કે એવી રીતના ટેકો લઈને બેસે, જેને જે અનુકૂળ પડે એ રીતે બેસી જશે અને અંતસ્કરણને જોયા કરશે. જોવું જાણવું, પણ જોશો શું તમે? કારણ કે ક્રિયા કાંઈ કરવાની નથી, આંખ બંધ છે, એટલે અંતસ્કરણ એટલે કે એમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એને જોયા કરવાનું. એ આખો દાદાએ 11મો પ્રયોગ છે. જોવું અને જાણવું 24 કલાક માટે અખંડપણે, 24 કલાક માટે અખંડપણે જોવું જાણવાનો પ્રયોગ છે. અને બહારથી કોઈ વિક્ષેપ ના આવે, એટલે હલનચલન નથી કોઈ પ્રકારે, પૂરણ નથી કોઈ પ્રકારે, અને આંખો બંધ રાખવાની છે. ગલનની છૂટ છે, પેશાબ લાગે ત્યારે જવાય, જેટલી વાર લાગે એટલી વાર જવાય, ટોયલેટ જવું હોય તો જવાય, એટલી જ હલનચલન રાખવાની છે. એટલે પછી જોવામાં બોલવાનું તો છે નહીં આપણે,
કોઈએ એકબીજા સાથે રૂમમાં વાત જરા પણ કરવાની નથી, વાણી તો બિલકુલ વાપરવાની નથી, કાંઈ અપવાદ અસાધારણ સંજોગોમાં બને તો જ. અને એ બધું પછી આપણે કહીશું કોઈને તકલીફ થાય તો શું કરવું. પણ અગિયારસમાં વાણીનો ઉપયોગ નથી, કાયાનો ઉપયોગ નથી, એટલે અંતસ્કરણ જ રહેશે. બહુ ત્યારે કાયાનો આપણે જ્ઞાતા દ્રષ્ટા રહી શકશું, એમ લાગે કે આ પગ જકડાઈ ગયો છે તો એને જોઉં, અને એટલી છૂટ રાખી છે કે હાથ પગ થોડાક ઊંચા નીચા કરવા હોય, ખાલી ચડી જાય ના જાય એના માટે, એટલે પલાટી હોય તો જરા પગ લાંબા કરી શકાય છે. દરેક રૂમમાં બે ખુરશીની વ્યવસ્થા કરી છે તો ક્યારેક એમ લાગે કે ખુરશી પર થોડીક વાર બેસવું છે તો ખુરશી પર બેસવાની છૂટ છે. થોડીક વાર આડા પડવાની ઈચ્છા થાય તો આડા પડવાની પણ છૂટ છે. પણ ઊંઘ ના આવે એની ખાસ જાગૃતિ રાખવાની છે. 24 કલાક વ્યવહારથી કટ ઓફ છીએ, સેના માટે? તો કે ઉપયોગમાં રહી શકે એટલે ઊંઘ પોસાય નહીં. ઊંઘું નથી એવો દ્રઢ નિશ્ચય કરજો. એ બધી માન્યતાઓ છે, ઊંઘ્યા વગર ના ચાલે, એ બધી ફ્રેક્ચર થઈ જશે, આ દૈવી વાતાવરણ રહેશે, આટલા બધા મહાત્માઓનો સંગબળ છે, એટલે બધી ખાવા પીવાની તરસ ભૂખ તમને કશું યાદ આવશે નહીં, ઊંઘ પણ યાદ આવશે નહીં. પણ મન નક્કી કરજો, જરાક ઝોકા આવે તો નહીં, ઊભા થઈ જઈએ, ઊભા રહી જવાનું એવું લાગે તો, એટલે ઊંઘ આવે જ નહીં, પછી બેસી જવું. એટલે થોડીક છૂટ આપી છે, હાથ પગ જકડાઈ ના જાય એટલા પૂરતું. એટલે પોઝિશન્સ ચેન્જ કરજો, પણ એવું 10 મિનિટે ચેન્જ કરવાનું એવું બી નહીં, તો પછી તમે ખટપટ કરશો તો બાજુવાળાને ખટપટ થશે પછી. એટલે થોડુંક સંયમ રાખવાનો છે, થોડીક જાગૃતિ અખંડ રાખવાની છે, પણ શરીર છે એટલે એટલી છૂટ છે. ટેકો લઈએ, થોડું આડા પડીએ, પડખું બદલી નાખીએ, ઊંઘ આવે તો પડખું બદલી નાખવાનું, ઊભા થઈ જવાનું, બેસી જવાનું, ઊંઘ ખંકેરી નાખવાની ગમે તેમ કરીને. આ બધું રાતના ટાઈમમાં લાગશે, કાલે દિવસના બહુ ખાસ વાંધો આવશે નહીં. હેલો, અને બહુ મુશ્કેલી નથી, મનોબળ સ્ટ્રોંગ છે, દાદાની ઐશ્વર્ય અને કૃપા. અત્યારે દાદા ભગવાનની, દેવી દેવતાની જબરજસ્ત કૃપા રહેશે, એટલે આપણા બધાની 11મા કોઈ પણ શારીરિક વિક્ષેપ નહીં આવે. તમારું મનોબળ હશે તો કોઈ તમને ભૂખ, તરસ, ઊંઘ, તાવ, ઉધરસ, શરદી કંઈ કરતાં કંઈ નહીં થાય. એ થશે તો એને જોવાનું, આ માથું ચડ્યું છે તેને જોવાનું, અંતસ્કરણને જોવાનું ને કાયાને જોવાનું, બે જ વસ્તુ જોવાની છે. એટલે જરાક અહીંયા આમ થયું, જરાક આ થયું, પગ થયું, આ થયું, એટલું જોવાનું અને છોડી દેવાનું. જેટલું સહન થાય એટલું સહન કરવાનું, થોડુંક ત્યાં છૂટકે ચેન્જ કરવું હોય તો કરવાનું. ટેક ઇટ ઇઝી, કોઈ ભાર રાખવાનો જરૂર નથી. હવે શું થશે, હાય હાય મારાથી આમ થતું નથી, એવો કોઈ બબ્બોજો રાખવાની જરૂર નથી. અને જે વિચાર આવે એને જોયા કરજો, એમાં સારા આવશે, ખરાબ આવશે, વ્યવહારમાં કાંઈ ઉથલ પથલ થઈ ગઈ હોય એક બે દિવસમાં તો એના જ વિચારો આવશે. તમને લાગશે 10 કલાક તો મને આના જ વિચારો આવ્યા, નો પ્રોબ્લેમ. જે આવે એને જોવું, આજ આ 11મો મર્મ શું છે, જોવું અને જાણવું. પછી એમાં સારા વિચાર આવ્યા, ખરાબ વિચાર આવ્યા, આવા વિચાર આવ્યા કે તેવા વિચાર, કોઈ ક્લાસિફિકેશન કંઈ કરવાની જરૂર નથી. તમે જોયું ને એટલે તમારે સફળ, તમારો ઉપયોગ યથાર્થ. હેલો, એટલે અંતસ્કરણ અને શરીર એટલું જોવાનું, આટલું કરવાનું છે. અને બની શકે શરૂઆતમાં તમને લાગે મને કાંઈ વિચાર જ નથી આવતા, તો મને વિચાર નથી આવતા એ પણ એક વિચાર છે, એને જોઉં. એવું બહુ બ્લેન્ક લાગતું હોય તો તમારા કાયામાં શ્વાસોશ્વાસ તો ચાલે છે ને, એને જોવા, ઉપયોગ ગમે ત્યાં ગોઠવી દેવાય. અને પછી આવશે જ, મન કંઈ ચૂપ બેસે એવું નથી, એ તો આવ્યા કરશે ને જશે, આવશે ને જશે, બુદ્ધિ આવશે, મન આવશે, ચિત્ત ક્યાંક ભટકશે તો એને જોવું. આ ખ્યાલ આવી ગયો? ફક્ત જોવાનું છે, બહુ રિલેક્સ થઈને જોજો. સારા વિચાર આવે તોય જોજો, ખરાબ વિચાર આવે તોય જોજો, એક સરખે બીજા વિચાર આવે તોય જોજો, જે આવે જોજો. પછી આ દિવસે બીજું કંઈ કરવાનું નથી. આપણે છે ને ટેવાયેલા છે, હું પ્રતિગમન કરું, હું વિધિ કરું, હું પદ ગાઉં, હું આ કરું, એટલે કરવાનું કંઈ નથી. થઈ ગયું તો વાંધોય નથી, સર આપણે બધા અહીંયાથી છૂટા પડીશું, પછી તમે સહજ રીતે તમારી રૂમમાં જાજો, ગોઠવાઈ જાજો,
અને કાલે સવારે 6 વાગ્યાથી 11 શરૂ થશે. આમ જોવા જાય તો તમારી આંખ ઉગડે ત્યારથી, કોઈની વહેલી ઉગડી જાય તો વહેલી, પણ 6 વાગે આપણે માઇક્રો બધા કોમન ઓલા સ્પીકરમાં અનાઉન્સ કરાવશું એટલે ત્યારે તમારે ખાસ બધાએ ઊભા તો થઈ જ જવાનું. પછી કોઈને પેશાબ લાગી હોય, બાથરૂમ ટોયલેટ જવું હોય એ જઈ આવજો, પણ પછી પોતાના પથારીમાં કોઈ એકબીજા સાથે વાતચીત કર્યા વગર બહુ જ શાંતિથી મૌન ધારણ કરીને જ્ઞાતા દ્રષ્ટા પદમાં સ્થિર થઈ જજો. અને કંઈ કરવાનું નથી એ પ્રયોગ કરજો, કારણ કે કરવાને ટેવાયેલા છીએ આપણે. ઓકે, અને રિલેક્સ, આરામથી, કંઈ જ કરવાનું નથી, જે આવે છે જોયા કરો. એ રાજા મહારાજાની જેમ તમે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહ્યા કરવાનું છે, વાંધો શું છે, એન્જોય. ઘરમાં તો આ કરવાનું તે કરવાનું, હવે આ થઈ ગયું નથી તે થઈ ગયું નથી એ બધું પ્રેશર છે, અહીંયા કોઈ પ્રેશર નથી, વ્યવહારનું કિંચિત માત્ર દબાણ નથી. તમને કોઈ ફોન કરશે નહીં અને તમારો ફોન કરવાનોય નથી. ઇનફેક્ટ બધાના ફોન આપણે જમા કરાવી દેવાના છે અત્યારે, ત્યાંથી છૂટો એટલે એની વાત કરીશું જ આવું થાય. અને તમારા ઘરે એવું લાગે તો છતાં પહેલાં આજે રાત્રે ગમે ત્યારે ઓફિસનો નંબર આપી દેજો, ઇન કેસ ઓફ એમરજન્સી એ લોકો અહીંયા કોન્ટેક કરશે અને તમારો પછી રૂમમાં કોન્ટેક થઈ જશે અને તમને બોલાવી લઈશું. ઓકે, સો ફોન જમા કરી દેવાના છે. તમારે કંઈક ન કરે નારાયણ આવે એમરજન્સી તો ઓફિસ થ્રુ તમને મેસેજ મળી જશે. 99% ભાવના એવી રાખજો કે મને કોઈ ડિસ્ટર્બ કરે નહીં, અને પ્રાર્થના બધાની એવી જ છે કે મારી 11 દાદા તમારા અંતરાશય મુજબ સફળ થાઓ. એટલે આ સામાન્ય સૂચના છે કે આપણે શું કરવું શું નહીં કરવું. એટલે વચ્ચેથી કાંઈ અંદર ગોઠવવાની જરૂર નથી, સજાસજ કંઈ ગોઠવાઈ જાય તો ગોઠવજો, નહીં તો મેં તો બહુ પ્રતિક્રમણ કર્યા ને મેં તો આ કર્યું ને મને તો ભગવાન દેખાયા ને મને આ દેખાયા ને મને આ ના દેખાયા ને એની કાંઈ ફિકર કરવાની નથી. દેખાય તો એ ઠીક ને ના દેખાય તો એ ઠીક, કારણ કે ભગવાનની ભાષામાં બંને વસ્તુ જ્ઞેય છે. સારું દેખાય એ બી જ્ઞેય અને ખરાબ દેખાવું એ બી જ્ઞેય ને ના દેખાયું એ પણ જ્ઞેય. ફાઇલ નંબર 1 જ્ઞેય છે, એમાં અંતસ્કરણ અને આ શરીર આવે વાણીનો ઉપયોગ નથી એટલે, અને એ જ્ઞેય ને અને જ્ઞાતાનો સંબંધ જ રાખવાનો છે. ઓકે, આમાં કોઈને એમ લાગે કે મને તો ખાધા વગર ચાલે નહીં, પાણી વગર ચાલે નહીં, એની ફિકર કરવાની જરૂર નથી. મનોબળ નક્કામ મક્કામ હશે ને તો થોડીક વાર વખતે લાગે તમને તરસ, પણ પછી એની મેં તે ઓલવાઈ જશે, શરીર એનું કામ કરશે જ. આ તરસ લાગી છે એને જોવું, પાણી પીવાની ઈચ્છા થઈ છે એવો વિચાર આવે એને જુઓ અને જોયા કરો, એનું સાંભળવાનું નથી, એનું સાંભળવાનું નથી બરાબર. અને કાંઈ વાંધો નહીં આવે, થોડીક વાર પછી બધું એડજસ્ટ થઈ જશે, આ પૂતગલ બધું એડજસ્ટ થાય એવું છે. બીજી ખાસ સૂચના એવી છે કે અંદર કોઈએ એકબીજાને ડિસ્ટર્બ ના કરતા તમારી સાથે જે બીજા બાકીના 3 કે 4 જણ હોય એની ખાસ કાળજી રાખજો. અને જો કોઈએ ડિસ્ટર્બ કર્યું છે બીજાને તો હું બધાને કહું છું, તમને એમ લાગે કે આ વ્યક્તિએ મને બહુ ડિસ્ટર્બ કરી તો ઓફિસમાં કાગળ પેન રાખવામાં આવ્યા છે, તમારે લખી દેવાનું કે હું આ રૂમ નંબરમાં હતી, મને આ રૂમમાં આમ થયું અને આ બેન બહુ ડિસ્ટર્બ કરતા હતા કે આ ભાઈ બહુ ડિસ્ટર્બ કરતા હતા. એટલે બીજી વાર અમે 11 કરીશું તો એની કાળજી રાખશું, એટલે તમને એ છૂટ છે અને અમે બી ધ્યાન રાખશું. એટલે તમે એનું નામ એ કાગળમાં ના આવે એની ખાસ કાળજી રાખજો. આ બહુ જ મોટી તપસ્યા છે, આ નાની મોટો પ્રયોગ નથી. 24 કલાક પૂરણ વગર, ખાધા પીધા વગર અખંડ શુદ્ધ ઉપયોગ એ બહુ મોટી તપસ્યા છે. એટલે એમાં પોતાના લીધે બીજાને વિક્ષેપ ના પડે એની નૈતિક જવાબદારી બધાની છે, જરાય ડિસ્ટર્બ કરતા નહીં એકબીજાને. કોઈને નસકોરાની તકલીફ હોય તો જણાવજો, તો આપણે બીજી વ્યવસ્થા કરી છે તો બધા નસકોરાવાળાને એક જગ્યાએ રાખી દઈશું. ના, વ્યવસ્થા કરી છે, કારણ કે એ બી એક વ્યવહારનો મુશ્કેલીનો પોઈન્ટ છે. અમે અહીંયાથી 8-10-11 કરેલી છે અહીંયા જ, અને બહુ અદ્ભુત થઈ છે બધાની. પણ આવા નાના મોટા જે આવ્યા ફીડબેક એના આધારે
થોડેક ઇમ્પ્રુવમેન્ટ્સ કરીએ છીએ, એમાં કોઈની ટીકા નથી. પૂતગલ છે પૂતગલ, હવે એ છે તો છે, હવે એમાં કાંઈ ના થાય અને એનો વાંધોય નથી, આપણે ઓબ્જેક્શન બી નથી લેતા. તો એને કંઈ બી તકલીફ લાગતી હોય તો આપણા ઓફિસમાં બેઠા જશું તો કહેજો, તો કંઈક કરી આપશું, એટલે બીજાને ડિસ્ટર્બ થાય નહીં. ત્રીજું, બધાએ મોબાઈલ જમા કરાવી દેવાના છે, ટોકન આપી દઈશું, પછી રવિવારે સવારે પારણા કરીશું ત્યારે તમને બધાને પરત કરી દેવામાં આવશે. અને ઘરનાઓને કંઈ ફિકર લાગતી હોય તો ઘરનાઓને તમે આજે ફોન કરી દેજો, એટલે એ નંબર પર તમને આપી દેશે. કારણ કે મોબાઈલ એક મોટું પ્રદૂષણ છે જેના લીધે આ તકલીફ થાય છે. કાલે સવારે 6 વાગે અનાઉન્સમેન્ટ થઈ જશે અને લગભગ એક ટકોરા પડે જ છે રાતના કલાકે. એ તમને એમ ખાય શું વાગ્યા અને કેટલા વાગ્યા, તમારા ટકોરા ગણવાના છે, જે 12 ટકોરા ગણે એ પાસ. અને સવારે પાછું રવિવારે 6 વાગે સવારે 24 કલાક પૂરા થાય ત્યારે ટકો આવશે. એટલે 6 વાગે પછી જ્યારે ટકોરા આવે પછી તમારે બ્રશ કરી અને પારણા માટે આવવાનું છે. 6 થી 6:30 પારણાનો ટાઈમ, એટલે પ્રવાહીથી આપણે ઉપવાસ તોડીશું. પછી તમારા રૂમમાં જે નાવ ધોવું કરવું હોય કરજો. 7:30 એક કલાક પછી 7:30 થી 8:30 આપણે નાસ્તો કરીશું. પછી નાવા ધોવું જે કરવું હોય 9:30 પાછું ફરી આપણે અહીંયા ભેગા થઈશું. 9:30 વાગે આપણે 9:30 થી 12 બધાના અનુભવ સાંભળશું, થોડો સત્સંગ કરીશું. એમાં તમારા બધાના અનુભવ કહેજો. 12 વાગે પછી આપણે પ્રસાદી લઈશું અને પછી પૂર્ણાહુતિ. એટલે આ આખો શેડ્યુલ છે. કારણ કે અત્યારે આપણે છૂટા પડી ગયા પછી સૂચના તમને કોઈ મળશે નહીં. કંઈ મુશ્કેલી હોય તો જો, બીજું બી કહું છું, ન કરે નારાયણ 99% તો નહીં તકલીફ પડે, પણ ન કરે નારાયણ કોઈને તકલીફ થઈ શારીરિક તો ડૉક્ટર અવેલેબલ છે. તમે ઓફિસ પાસે આવી જજો, તમારી તકલીફ જે હશે કહેજો, દવાઓ અમુક ફર્સ્ટ એડ રાખી છે, ડૉક્ટર બી અવેલેબલ છે, એટલે એવું મૂંઝાવાનું કારણ પણ નથી. હાઈ શું થશે. અને તમારા ઘરનાઓને કહી દેજો ડૉક્ટરની ફેસિલિટી છે, એટલે તમારા કરતાં એને વધારે શાંતિ થશે. ડૉક્ટર દવા બધી જ છે, લગભગ તો વાંધો આવતો નથી. જે માણસને અહીંયા નથી, એ 3 વાર ઇન્સ્યુલિનને ઇન્જેક્શન લેવા પડે. હેવી ડાયાબિટીસ, યંગ હતો પણ 3 વાર ડાયાબિટીસ, એ માણસે 11 વર્ષ વિધાઉટ ઇન્સ્યુલિન કરી છે. એટલે મનોબળ હોય, અને અહીંયા દાદવાનું એક વાતાવરણ છે, એક દાદાની ઐશ્વર્ય એક કૃપા છે, તો એ બધું આખું આપણને હેલ્પ કરશે. એટલે બીપી ડાયાબિટીસ તો ચિંતા કરતા જ નહીં, કાંઈ ખાધું જ નથી તો શું તમને શુગર વધવાનું છે. પણ કોઈ એક્સેપ્શન કેસ હોય અને કાંઈ મુશ્કેલી આવે તો આટલી ફેસિલિટી પણ છે. અમુક લોકોને એમ લાગ્યું કે મને બીજા સાથે રાખ્યો અને ત્રીજા સાથે રાખ્યો, હવે એમાં એવું કાંઈ કારણ નથી. જેમ જેમ નામ રજીસ્ટર થયા હતા એ રજીસ્ટર પ્રમાણે બધાને રૂમ એલોટ કરવામાં આવી હતી. જે લોકો 60થી નાના છે ઉંમરમાં એ લોકોને ફર્સ્ટ ફ્લોર આપી અને 60થી નીચે છે એ લોકોને નીચે આપી હતી. એટલે ઓળખીતાનું અત્યારે હોય ને તો બી કોઈ કામ નથી. કારણ કે તમારે અત્યારે રૂમમાં જે સૂઈ જશો તે હુઈ જ જવાનું છે, પછી બોલવાનું બંધ. સવારે 6 વાગે ને એટલે તમારે કુદરતી પલાઠી વાળીને બેસી જવાનું છે. નાવાનું નથી, બ્રશ કરવાનું નથી, જરાય ખલેલ કરવાની નથી. એ તો ઘણા તો ઉઠે ને બેસે ને બાથરૂમ જાય તો 3 જણને ખબર પડે. કોઈ નાવા ધોવાનું કરવાનું નથી. હા, તમે રવિવારે સવારે તમને નાવા ધોવાની છૂટ છે, એ ગરમ પાણીની વાત કરી દીધી છે. એટલે આરામથી બહુ રિલેક્સ બહુ ઉલ્લાસથી કરવાનું છે. સેજ વહેલી ઊંઘ ઉડી ગઈ તો બી દાદાને પ્રાર્થના કરીને બેસી જજો, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો ને, નાવા ધોવાનો કોઈ પ્રોગ્રામ નથી, સજાસજ બેસવાનું છે. હા, એક વસ્તુ તમે કરી લેજો, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ તમારી રૂમમાંથી, કે કોઈને વધારે પંખો ને કોઈને ઓછો પંખો ને, તો થોડુંક એ જરા સેટિંગ પલંગની દિશા અને આ તે બધું કરી લેજો, જેથી કરીને વાંધો ના આવે. અને અપવાદરૂપે બહુ જ ગરમી થાય કે બહુ ઠંડી થાય તો થોડો પંખો ઓછો વધો કરવો હોય તો કરજો, એટલી છૂટ રાખું છું. ને તો પછી આખું ચિત્ત એમાં પંખાને હવાને ઠંડીને ગરમીમાં જતું રહેશે. એટલે નાનું આમથું, એટલે મિનિમમ ડિસ્ટર્બન્સમાં સ્લાઇટલી એકબીજાને સમજી લેજો, ભાઈ તમને શું પંખો ને ક્યાં જોઈએ. એટલે તો બહુ 4 જણ છે, બહુ રૂમમાં છે બી નહીં, એટલે એડજસ્ટમેન્ટ તો મોટા ભાગે થઈ જશે. એટલે પૂતગલ થોડુંક રિલેક્સ રહે અને બાકી ઉપયોગમાં રહે. એટલે આ મુખ્ય સૂચનાઓ છે થોડી. અને
ઘણી બધી આપણી માન્યતા હોય છે ખાવા પીવાની ને બધી, એ બિહારીયાની જે વાત કરશે તમને. આટલું મારે થોડું કહેવું હતું કે આટલું કરવાનું છે ને આટલું નથી કરવાનું. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે નવાઓમાંથી તો પ્રશ્ન પૂછી લેજો. હા, મને આમ થાય છે, હું આમ કરું કે આમ ના કરાય, કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. હા બોલો. જો આપણે રિયલી સ્પીકિંગ કરવાનું નથી, પણ થઈ જાય તો થવા દેજો. જોઈ લેજો, થાય તો થાય, બાકી જોવાનું વધારે પ્રયોગ છે આપણો. તમને જે ઠીક લાગે એ તો પ્રાર્થના કરીને બેસીશું ને આપણે, વિધિ અહીંયાથી કરશું અને તમે લોકો બેસો અને પછી તમારી આંખ ઉંગડે એટલે એ દાદા અગિયારે શરૂ થઈ, હવે શુદ્ધ ઉપયોગ પૂર્વક બેસવાની શક્તિ આપજો. બસ બેસી જવાનું, પછી જે થાય એ ખરું, જે થાય એ ખરું. હા, પૂરણ બિલકુલ બંધ. હા, એટલે અત્યારે મેં એકચ્યુઅલી દાદાના વેરી સ્ટ્રિક્ટલી દાદા એ સેટ જોયાર, રિયલી સ્પીકિંગ બંધ છે. હા, પણ હવે કોઈને એમ લાગે હવે જમ્યા પછી મારે જરા બે ઘૂંટડા પાણી પીવું છે અત્યારે, તો પી લેજો. ક્યારે? હા તો એ લઈ લો. આજે આજે બધું છૂટ છે, સવારે બિફોર 6. હા, માઇકમાં બોલો ને બધાને ખબર પડે. એટલે મને હેબિટ છે સવારે કલાક પહેલા ઉઠી જવાનું ને પછી વિધિમાં બેસવું, એટલે પાણી પીવું તો પાણી પીતો હોઉં છું 2 ગ્લાસ. તો એ આ વખતે ઓફ રાખો. આ વખતે ઓફ. ઓકે, જય સચિન. એમાં છે ને આખું એક વિજ્ઞાન છે. આ 12 કલાક પેટ ખાલી રાખવાનો પ્રયોગ છે. જે 6 વાગે જમી લીધું તે સવારે 6 વાગ્યા સુધીમાં કાંઈ જાય નહીં ને, એટલે સાયન્ટિફિકલી બધું ખાવાનું બધું પચી જાય ને નોર્મલ થઈ જાય, જે પછીના 24 કલાક માટે હેલ્પિંગ રહેશે. ઉદગલ જેટલું લાઇટ રહે ને એટલું પછી ઉપયોગ સારો રહે. અને ભલે આપણને ટેવ હોય, ટેવ તો મને પણ છે, પણ એ એક દિવસ આપણે ડ્રોપ કરીએ છીએ. અને એની પાછળ બહુ મોટું વિજ્ઞાન પણ છે કે આહાર જે 24 કલાક આહાર પાણી ના જાય ને તો ઘણો બધો કચરો જે આપણી અંદર જામી ગયેલો હોય ને પેટમાં આંતરડામાં બધે, એ બધો આખો નીકળી જાય. ઉપવાસ એક સાયન્ટિફિક વસ્તુ અધરવાઇઝ પણ છે. આપણે તો ઉપયોગ સાથે કરવાના છે, ઉપયોગ માટે ઉપવાસ કરવાના છે. ચાલો ને, એટલે જે બી થાય છે એ બધું હેલ્પિંગ જ છે. થોડુંક તપ આવશે તો એ બી હેલ્પિંગ જ છે. એનાય તમે જ્ઞાતા તરીકે ડેવલપ કરવાની કોશિશ થશે, દુખાવાને બી જોવાની કોશિશ થશે ને તો હેલ્પિંગ છે. નોર્મલી આપણે દુખાવામાં કાં તો તન્માયાકાર થઈ જાય, કાં તો દવા ગોળી બામ ઘસી નાખીએ. એ આપણે તપને ટેવાયેલા નથી અને તપને જોવાને ટેવાયેલા નથી. માથું દુખી રહ્યું છે, પગ દુખી રહ્યો છે, આ ખાલી ચડી ગઈ છે, જોવો, તટસ્થતાથી જુઓ. જે મહાવીર ભગવાન, દાદા ભગવાન નિરંતર કરતા હતા એ વસ્તુ છે શું? સાંભળેલું છે સત્સંગમાં, એ લોકો જોતા હતા મચ્છર કરડે જોઈએ દાદા, કે અમે મકોડાને અહીંયાથી ઉચકીને અહીંયા મૂકીએ, એ છે શું? હાઉ દે ઓબ્ઝર્વ. તો એક દિવસ તો જોઉં શું થાય છે. એટલે એ ટેક ઇટ એઝ એન એડવાન્ટેજ. જો આવું કંઈ થયું તો મને જોવાનો પ્રયોગ કરવાનો લાભ મળ્યો, એમાં ભળી ન જવાનો લાભ મળ્યો, એને દુઃખને દૂર ન કરવાનો લાભ મળ્યો. પણ સહનશક્તિની અંદર પછી હાવ તમે આઉટ ઓફ કંટ્રોલ જતું ના રહે એ જોઈ લેજો દેહનો ભાગ એમ. એટલે એવી રીતે આખું છે પ્રયોગ. બીજા કોઈને કઈ? જય સચ્ચિદાનંદ. હા અહીંયા. હા બોલો. હા, આત્માના ગુણોની ભજના પણ ન કરવાની હોય? કરવાનું કઈ નથી, થઈ ગઈ તો વાંધો નથી. એટલે શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલતા, એટલે આપણે સવારે 6 o'clock ના ઉઠીએ અને શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા બોલતા હોય તો અંદર એની જાતે જે ચાલે એ જોયા ચાલશે. ચાલશે, ચાલશે. એટલે ઓલો અનંતાજ્ઞેયો આપણે કરવાનું કઈ નથી, એની મેળે સહજ જો આવે વાક્ય તો એને પણ જોવાનું છે. હા, એને પણ જોવાનું છે કે અત્યારના આ સેન્ટેન્સ આ બોલી રહ્યા છે એ પૂતગલ ભાગ છે એવી રીતે. હા હા હા, ઓકે. હા, સહજાસજ જે આવે એનો વાંધો નથી, આત્માના ગુણો આવે જ વાંધો નથી. ના, કેમ કે મેં એવું સાંભળ્યું હતું કે આત્માના ગુણોની ભજના જ કર્યા કરવાની અને જે આવે એને જોવાનું, અને ઇન બિટવીન દેખાય નહીં કશું તો ઇન બિટવીનના ગેપમાં આત્માના ગુણોની ભજના કરવાની. એટલે મને થોડો આ પ્રશ્ન થયો હતો. રિલેક્સ થઈને જુઓ ને શું બને છે, કંઈ ને કંઈક થશે.
કારણ કે આ અંતસ્કરણ છે ને સ્ટીલ રહેવાનું જ નથી, ના એ તો ના રહે, એટલે જે નીકળે જુઓ. ઓકે, જે નીકળે, કારણ કે શું થશે, હું આ કરીશ ને તો પછી કરવામાં રહેશે, હવે આટલું થયું, હવે ના થયું, પછી એ બધામાં જશે, એ બુદ્ધિ પછી આવશે. બરાબર, આપણે એબસેન્ટ રાખવું છે અને એને ઊભું થનારે જોવું છે. થાય તો વાંધો નથી. હા બોલો. વચ્ચે ઊંઘ આવી જાય નહીં એવું નક્કી કરવાનું છે, અને એ ઊંઘ ના આવે એનો પુરુષાર્થ કરવાનો છે. ના આવે તો વાંધો નહીં, તો આવ્યા જ છે ના માટે, અહીંયા તો ઘરે જ શું હતું ને. અરે અહીંયા જાગ્રત રહેવા માટે આવ્યા છીએ, આ ઉપવાસ કરવાનો છે શેના માટે. જ્યારે ઊંઘ ક્યારે આવે, પૂરણ થાય ત્યારે, આહાર ખાઈએ તો ઘેન ચડે તો ઊંઘ આવે. આ ઉપવાસનો હેતુ જે છે કે પેટ ખાલી હોય, ભૂખ હોય એટલે ઊંઘ ના આવે. તમારે ઊંઘવું છે કે જાગવું છે, બસ તો એ નક્કી રાખો. મારે, હે દાદા ભગવાન, મારે 24 કલાક જાગવું જ છે, અને મને ઊંઘ સામે પુરુષાર્થ કરવાની શક્તિ આપજો. આવશે ઊંઘ, આવશે એટલે થોડુંક ઘેન ચડે એવું લાગે, એને ખંખેરી નાખવાનું. ખંખેરી નાખવાનું એટલે આપણી મુદ્રા ચેન્જ કરી નાખવાની. બેઠા હોય તો થોડુંક આમ કરવાનું, સૂતા હોય તો બેસી જવાનું, થોડો પગ આમ ઊભા થઈ જવાનું. હું તો ઊભો થઈ જાઉં એટલે બધી મૂવમેન્ટ કરાય, એટલે ખાલી ઊંઘને ખંખેરવા પૂરતું મૂવમેન્ટ. તમારે ત્યાં ચાલવાનું નથી રૂમમાં, બીજાને ડિસ્ટર્બ ના થાય, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે બહુ ચૂપચાપ તમારે તમારા પલંગ પર આવીને ઊભા રહી જવાનું, અથવા જરાક આમ પગ નીચે મૂકીને આમ આમ ટાઈટ કરી નાખો કમર, એટલે ઊંઘ ખંખેરાઈ જાય. ઊંઘ ખંખેરવાનો બહુ જ સહજ સરળ ઉપાય કરવાનો, અને કરવો પડશે. અને ગભરાવાની શું જરૂર છે, તમે એક દિવસ નહીં ઊંઘો તો શું થશે, મરી જવાશે? તો પછી વડે તમે તો ભગવાનનું ઐશ્વર્ય પ્રાપ્ત કરશો. આ તપ કરે એને તો કેટલો આનંદ રહેશે, અને આખી કૃપા અને ઐશ્વર્ય મળશે. આખો આત્મા વસ્તુ શું છે, જ્ઞાતા દ્રષ્ટાનું કેટલું ઐશ્વર્ય છે એનો અનુભવ કરશો. કારણ કે અત્યારે પૂતગલ અને પૂતગલની રમણતામાં એટલા તલ્લીન છે, અને પૂતગલની રમણતા સારી રહે ને સુખરૂપ રહે ને કમ્ફર્ટ ઝોન ને એ બધાથી કચ્છર, તમે આખું એની સામે વિરુદ્ધમાં ચાલશો, અને એ વિરુદ્ધમાં ચાલશો એમાં કેટલા બધા આવરણ તૂટી જશે, અને હું જાગ્રત રહી શકું છું, ઊંઘ વગર રહી શકું છું, ખાધા પીધા વગર રહી શકું છું, એવો કોન્ફિડન્સ આવશે. આત્મબળ કોને કહેવાય, આત્મજાગૃતિ કોને કહેવાય, એનો તમને સ્પષ્ટ અનુભવ થશે. એટલે ઇટ ઇઝ અ વેરી બિગ અચીવમેન્ટ. તમે લાચારી નહીં માનો, અરે ઊંઘ આવી જશે, મારાથી આમ થશે, શું થશે, નહીં થાય તો આમ થશે તો, અરે ફગેટ ઇટ. ભગવાન સાથે તાર જોડેલો છે, અને ભગવાન સાથે અખંડપણે 24 કલાક મારે તાર જોડવો છે, એ નિશ્ચય હોવો જોઈએ. તમે અહીંયા ભૂખ્યા રહેવા નથી આવ્યા, તમે અહીંયા ઉપવાસ કરવા નથી આવ્યા, તમે ભગવાન સાથે તાર જોડવા આવ્યા છો. ભગવાન એટલે આપણી અંદરના શુદ્ધાત્મા સાથે તાર જોડવા આવ્યા છો. અહીંયા પોતાના આત્મા સાથે એક તાર થવા આવ્યા છો. ધ્યેય બદલી નાખો કે બધા 11 કરે છે ને હું કરીશ ને મને મજા આવે ગઈ. 11 ફોર ધ સેક ઓફ 11 નહીં, એ તો શુદ્ધાત્મા કા, એ શુદ્ધાત્માની સાથે તાર જોડવાનો એક અનોખો અવસર છે, જે ઘરે કરવું બહુ અઘરું છે. એટલે આ દિવ્ય વાતાવરણમાં, દિવ્ય મહાત્માઓના સંગબળમાં, અને પોતાનો ફક્ત ને ફક્ત દ્રઢ નિશ્ચય જ જોશે, બીજું કંઈ જ જોતું નથી. અરે તમને અનુભવ કહું એક બહેનનો, ઘણા વર્ષો પહેલાં અહીંયા કરી હતી, સવારે 3 વાગે એને લોહીની ઉલટી થઈ, એને ઉલટી થઈ, પછી ઉલટી કરવા ગયા ત્યારે ખબર પડી આ તો લોહી નીકળે છે. નેવર માઇન્ડ, 2-3 ઉલટી કરી, દાદા મારે તો 11 કરવી જ છે, ચૂપચાપ એના પલંગ પર આવીને બેસી ગયા. કોઈ ઓફિસમાં મેડિકલ દવા માટે નીકળ્યા નહીં, મારે તો 11 કરવી જ છે, ફિનિશ, ફૂલ સ્ટોપ, નો ઇફ્સ એન્ડ બટ્સ. અને શી કમ્પ્લીટેડ વેરી વેલ, 6 વાગ્યા સુધી મસ્ત થઈ, અને પછી કોઈ ઉલટી ફૂલટી કાંઈ નડ્યું કર્યું નહીં, મસ્ત પારણા કર્યા, ઉપર નાસ્તો પાણી કરીને હા હસતા હસતા ઘરે ગયા. આ તો વસ કે સિનારિયો, કોઈ ગભરાશું નહીં, કાંઈ થવાનું નથી.
પણ મનોબળ વસ્તુ શું છે એનો ધ્યેય બહુ સ્પષ્ટ હતો, અખંડ શુદ્ધ ઉપયોગ. મહાવીર ભગવાન જે કરતા હતા અને દાદા ભગવાન કરતા હતા અને સાંભળતો કર્યું છે મેં બહુ, એ જ આત્મદ્રષ્ટિને એક સહાયક સંકેત પ્રાપ્ત થયું છે તો એની અભિવૃદ્ધિ કેમ ના થાય, અને એ અભિવૃદ્ધિ કરવા માટે જ હું અહીંયા આવ્યો છું. એવા મનોબળ અને સમજ સાથે બેસજો, બાકીનું બધું કામ દાદા ભગવાન કરી લેશે. જાઓ, એમનું યોગ બળ, એમનું ઐશ્વર્ય નિરંતર હાજર જ છે. તમારું મનોબળ ડગવું ના જોઈએ, ધેટ્સ ઓલ. બાકી બધું દાદા ટેક કેર કરશે. અરે એક બે જણ તો તરસ લાગે, બહુ તરસ લાગે છે દાદા, કંઈક કરો. તરસ મટી ગઈ? ભર ઉનાળામાં કરી હતી, અરાઉન્ડ મે મહિનામાં કરી હતી ત્યારે. સંકટ સમય દાદા ભગવાનને યાદ કરજો ને, નથિંગ વિલ હેપન. એટલે ઊંઘવાનો તો વિચાર કેવી રીતના આવે, છતાં આટલું બધું જ કરવા છતાં જરાક ઝોકું આવી ગયું, નો પ્રોબ્લેમ. કંઈ ક્રાઇમ, ગુનો નથી થઈ ગયો. હાય મારી 11 વ્યસ્ત ગઈ એવો બોજો રાખવાની એ જરૂર નથી. ન કરે નારાયણ, થોડુંક રાતના સમયમાં જરાક થયું, પાછા જાગ્રત થઈ જજો અને ખંકેરી નાખજો, ઓહો ઊંઘાવી હવે ના આવી જોઈએ બસ, અને પાછું ચાલુ કરી દેજો, પાછું ચાલુ કરી દેજો. નિશ્ચય હશે ને તો સાહેબ કોઈ વાંધો નહીં આવે. તો હું ઊંઘીશ નહીં તો તને 1,00,000 રૂપિયા આપીશ એમ કીધું હોય તો પછી કેટલી ઊંઘ આવશે? 1,00,000 રૂપિયાની લાલચ છે, અહીંયા તો ભગવાન પદ પ્રાપ્ત થવાનું છે 1,00,00,000 રૂપિયાથી વધારે. એક 11 દાદા ભગવાનના વચન છે, આનું ફળ શું આવે? અપ્તવાણીમાં ક્યાંક લખેલું છે કે જો 1/11 યથાર્થપણે થાય તો એનું પરિણામ 1 વર્ષ સુધી રહે, એ જાગૃતિ 1 વર્ષ સુધી રહે. એટલે આખી જાગૃતિમાં એક સ્ટેપ જમ્પ આવશે. તમે એ હેતુથી આવ્યા છો અને એ હેતુ મારે સિદ્ધ કરવો છે. કમ વોટ મે, દેહનું જે થવાનું એ થાય, પણ એ તો જોઈએ જ છે. એવો દ્રઢ નિશ્ચય હશે ને, બાકીનું બધું દાદા ભગવાન ટેક કેર કરશે, એમનું યોગ બળ કામ કરશે. ઓકે, હવે ઊંઘ આવશે? હવે ના આવે. સારું સારું, ચાલો બીજા કોઈને કાંઈ પૂછવું છે? એટલે રૂમ્સ તો છે ને, તમારા ઓળખીતા હોય ને તો કદાચ તમને લાલચ થાય. એ શું કરે છે જરાક જોવા દે ને મને, તને માથું દુખે છે? મને માથું દુખે છે. ઓળખીતા ના હોય તો વાત કોની હાથે કરવાના તમે? એટલે આ વસ્તુનો ખાસ યાદ રાખજો, બહુ સહજ ભાવે આપણને જે મળ્યું છે આપણા હિતમાં જ થયું છે. કોઈ રૂમ્સનો આગ્રહ રાખશો નહીં, જેને જે મળ્યું તે કરેક્ટ, અને જે થયું એ ઉપયોગપૂર્વક કરવાનું છે. વાત તો કોઈને કરવાની નથી, એટલે ઓળખીતાની આમાં કંઈ જરૂર નથી. નોર્મલ હોય તો બરાબર છે, મને જરૂર છે, 1-24 કલાક તો કાઢવાના છે, પછી તો પોતપોતાની રીતે છૂટા થઈ જવાના છે. એટલે બહુ મહત્વની વસ્તુ છે આ. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. તમે કીધું ને મનને બી ખોરાક નહીં આપવાનો, એટલે 5 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય મનને ખોરાક નહીં આપવાનો, એટલે વિચારવાનું નહીં કંઈ. વિચાર આવે ને આપણે આ ઘરે આ કામ કરવાનું છે, ઓલો વ્યવહારનો કંઈ પ્રશ્ન આવતો હોય જોઈએ, હવે હું આ કરીશ, હું આ કરીશ, એના બદલે હું આ કરીશ, કોઈ પ્લાનિંગ વિચાર કરવાનો નથી. વ્યવહારનો નહીં ને નિશ્ચયનો નહીં. ખોરાક ના આપવો એટલે મનમાં તન્મયકાર થવું નહીં. મનમાં વિચાર આવે એ તો આવશે, એને જોઈને જવા દેવાના. આવે જાય, આવે જાય, આવે જાય. અને કન્ટિન્યુઅસ ઘણી વાર શું થાય, આ 11 પહેલાં થોડા દિવસ પહેલાં કાંઈ વ્યવહારમાં મોટી ઉથલ પાથલ કોઈને ત્યાં થાય ને તો એ આખું અંતઃસ્કરણ બહુ સક્રિય રહેશે. એટલો વખત તો નીકળી જાય તો વાંધો, ગભરાશો નહીં. અને નોર્મલી નોર્મલ રહેતું હોય તો નોર્મલ રહેવા દેજો. શું ફૂટે છે એનું કંઈ આપણે સારા ખોટામાં પડવાનું નથી. તો બિહારી આનંદજીને આપણે કંઈ વાત કરીએ. જય સચ્ચિદાનંદ.
અગિયારસનો પ્રયોગ એ ઠરીને આત્મામાં બેસવાનો પ્રયોગ છે. ક્યારે આપણે આપણું પાછલું જીવન જોઈ લો, ઠરીને બેઠા છે, કલાક કલાક સામાયિક કર્યા હશે કે પ્રતિક્રમણ કર્યા હશે કે વિધિ કરી હશે, પણ ફક્ત શુદ્ધ ઉપયોગ માટે, અને તે પણ ફાઇલ નંબર એકને જોવા માટે ક્યારેય બેઠા નથી. તો અગિયારસ છે એ પોતાના સ્વરૂપમાં રહેવા માટેનો મોટામાં મોટો પ્રયોગ છે, મોટામાં મોટી તપસ્યા છે, તપ છે. કેમ કે એની સામે જે ફાઇલ નંબર એક અને એની અંદર જે બધા રહેલા છે એ જુદી રીતે ટેવાયેલા છે. ખાવાથી ટેવાયેલા છે, પીવાથી ટેવાયેલા છે, વાતચીત કરવાથી ટેવાયેલા છે, કંઈક ને કંઈક કરવાથી ટેવાયેલા છે. એટલે એ બધી જ વાતો સમયે સમયે અંદર આવશે. ચલો ચા પીવાનો ટાઈમ થયો, મને ચા પીધા વગર તો ચાલે જ નહીં. એટલે ચા પીવાનો ટાઈમ થાય એટલે અંદર વિચાર આવે, થોડી વાર ટકે ને પાછો સમી જાય. એટલે વિચાર આવવાના શરૂ થાય એ દેખાશે, ટોપ ઉપર જશે એ દેખાશે, થોડો ટાઈમ ટકશે, તમારા મનને ડગાવશે. કારણ કે એ એક્ઝામ છે, એક્ઝામ છે એટલે એ એના સ્વભાવમાં છે, અને તમારે તમારા સ્વભાવમાં રહીને એને જ્ઞેય તરીકે જોવાનું છે. અને આટલું ઝીણવટપૂર્વક જ્ઞેય તરીકે જોવાનો આ પહેલો અવકાશ છે અગિયારસ. કારણ કે તમારે બીજી કોઈ પણ ફાઇલ નથી બહાર, બહાર બીજું કોઈ પણ કામ નથી. ને જો કામમાં પરવાઈ ગયેલા હોય તો અંદરનું આ સૂક્ષ્મ ભાગ પર નજર ના પડે. તો આમાં બધું જ તમને નજરાશે. જમવાના સમયે ભૂખ લાગશે, ભૂખ લાગશે એ પણ ખબર પડે, આવે જાય. આંખો ખોલવાનું મન થશે કે ક્યાં છું, ક્યાં સુધી આંખો બંધ રાખે, ક્યાં છું, ગભરામણ થાય, ખુલે પછી પછી બંધ. એટલે બધું અંદરવાળા બધા જ અગિયાર અગિયાર જણા એના સ્વભાવમાં છે, પણ એને તમે આજે ખોરાક આલવાના નથી, એ એના સ્વભાવમાં છે. સમજાય છે આ શાંતિલાલ? આ આંખના સ્વભાવમાં રહે, પણ આપણે આ પ્રયોગ કરીએ છીએ એટલે એને બંધ રાખવાની. કારણ કે આ 364 દિવસ તો ખુલ્લી ખુલ્લી જ હોય છે ને, તો આ પ્રયોગ છે. એટલે આ બારી બંધ કરીએ તો અંદર તમારી દ્રષ્ટિ જાય. સમજાય? બે બારી ખુલ્લી હોય, તમે ઊભા રહ્યા હોય તો શું અંદર જોઈ શકો? આ બે બારીઓ છે, આ મન વચન કાયા અને અંતસ્કરણ પર તમારી નજર જાય ક્યારે? તો કે આ બારીઓ બંધ કરો, આ બારીઓ બંધ કરો, આ બંધ કરો. તો કે આ કોઈ પણ ઇન્દ્રિયને ખોરાક આપવાનો નથી, એ માંગશે, એની અંદર બધું ઊભું થશે. કારણ કે એનો સ્વભાવ છોડે. અત્યાર સુધી આપણે આપણો સ્વભાવ છોડી દો, પણ હવે આ અગિયારસમાં આપણે આપણા સ્વભાવમાં દ્રઢપણે રહેવાનું છે, ફક્ત જોવાનું છે અને જાણવાનું છે. આ 24 કલાક દરમિયાન
આ મન વચન કાયા પર ને પરાધીન છે એનો પાક્કો અનુભવ થશે. શાંતિલાલ, પર ને પરાધીન છે એનો પાક્કો અનુભવ. આપણે તો 24 કલાક પલાઠી વાળીને બેસવું છે, નિશ્ચય છે, પણ સાથ આપે કેટલા કલાક જોવાનું. દરેકની કેપેસિટી અલગ અલગ છે. ઘણા તો પલાઠી વાળવાની ટેવ પણ છૂટી ગઈ હોય, પલાઠી વાળીને બેસવાની આદત જતી રહી હોય, તો એ બેસવાનું છે. જોડે તમારું ઉસુકો હોય તો ઉસુકો રાખવાનું છે પાછળ, ને ઓછામાં ઓછું હલનચલન કરવું છે એ આપણો નિશ્ચય છે. પણ છતાંય શરીર એનું કામ કરી લેશે, અંદરવાળા એનું કામ કરી લેશે. જેટલા પણ જ્ઞાન વાક્યો છે ને એ તમને આ 24 કલાક દરમિયાન પાક્કો અનુભવ થશે એ જ્ઞાન વાક્યોનો, એની મેળે જ. આ પર ને પરાધીન છે તમને એક્ઝેક્ટ સમજાશે, અનુભવાશે. ખ્યાલ આવ્યો બધાને? ને આ આખો મનોબળનો વિષય છે. શું છે? મનોબળનો. કારણ કે આપણે ટેવાય છે કઈ રીતે, કે મારે દિવસમાં 3-4 તો ચા જોઈએ જ, સવારમાં 2 ચા તો જોઈએ જ, અને એ રીતે આપણું મન અંતસ્કરણ ટેવાયેલું છે. આરામ કરવા તો જોઈએ જ, આમ તો જોઈએ જ, એટલે એ જોઈએ જોઈએ વાળા છે એનું કામ કરશે. તરસ પણ બરાબર લાગશે, ગળું પણ સુકાતું હોય એવું લાગશે, પાણી બાજુમાં પડેલું હશે પણ છતાં લેવાનું નહીં. બહુ બહુ પાડત એટલું જ કહેવાનું કે આપણે મરી જવાના તો નથી ને, મરી જવાય એવું લાગે તો ગોટોળો લઈ લેવાનો, કે ભાઈ જતો જ રહેશે જીવ તો લઈ લેવાનો, પણ એ બૂમો પાડશે. કારણ કે તમે એને કલાકે 2 કલાકે પાણી પીવડાય પીવડાય કર્યું છે, એટલે છોડ ઉગવાને બદલે છોડ મુરઝાઈ ગયો છે. વધારે પડતું પાણી પીવડા છોડ મુરઝાઈ જાય ને, કારણ કે પાણીનો ભાર પડે, એને પચાવવું પડે. એટલે અંદરવાળા ગમે તે બૂમો પાડે, બચાવ 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 કરશે, પણ આપણે સાંભળવાનું નહીં, ખાલી જોવાનું કે આ કોણ કોણ બૂમો પાડે છે, આ કેમ બૂમો પાડે છે અને ક્યાં સુધી બૂમો પાડે છે. એ શરૂઆત હાઈ થશે એ દેખાશે, ટકશે અને પાછી સમી જશે એ બધું તમને દેખાશે. અને આ જ જોવાનું છે. નિશ્ચય આપણો શું છે? કે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવું છે. એટલે કોના જ્ઞાતા દ્રષ્ટા? તો અત્યાર સુધી તો બીજાની મોકાણ કરીને, કાણ મોકાણ. તો આ 36 કલાક દરમિયાન ફાઇલ નંબર 1 ફક્ત અમારામાં. તોય આમ 4 જણે બેઠા હતા, ધીમે ધીમે જોઈ લેશે પેલી શું કરે છે, એ જોયા વગર રહેશે નહીં. આદત છે, આદતો છે, એટલે એ એનો રોલ ભજવી જશે. પણ આપણે ફક્ત જ્ઞાતા દ્રષ્ટામાં છે, એટલે ખાલી જોવાનું છે અને જાણવાનું છે કે શું શું થઈ રહ્યું છે. એટલે 11 એ સંપૂર્ણ રીતે પોતાના મન વચન કાયા અંતસ્કરણ એટલે કે ફાઇલ નંબર 1 નજદીકથી જોવાનો મોટામાં મોટો તપ સાથેનો પ્રયોગ. તપ જબરજસ્ત છે. પગ તમને બેસવા નહીં દે, આમ કરો આમ કરો આમ કરો તોય
चौवी कलाक पूरा नहीं थाय बधा एमनू कर्याज करशे पण आपणे सामा तो हूँ शुद्धात्मा छू बराबर नाना छोकराने जेम रड़से अंदर बधे बहु लागणीशील ना थता कार चो बिचारा ने आपी दो ने આપી દેશે તો કેવું નહીં જોવાનું છેક સુધી અને એ જોવાનો એ જ મોટામાં મોટો તપ છે. અત્યાર સુધી આપણે એને જોયું નથી એના પ્રમાણે કર્યું છે. નાનો છોકરો દિશાને જે માગે એ બધું આપ જ કર્યું છે. એને શાંત પાડવા માટે એના કયા પ્રમાણે જ બધું કર્યું છે, એના કયા પ્રમાણે જ ચાલ્યા છે. તો આ અગિયારસ દરમિયાન એના કયા પ્રમાણે નહીં, આપણે આપણા સ્વભાવમાં એને જે નશા કરવા હોય, એને જે કંઈ નાટક કરવા હોય, જે કંઈ આપણને સમજાવવા માટે ગલગલિયા કરવા હોય, એ બધું એને કરવાની છૂટ એ કરશે, પણ એનું સાંભળવાનું નહીં, એના કયામાં બેસવાનું નહીં. બસ આ એટલે મનોબળનો પ્રયોગ છે. શું છે? મનોબળ. જબરજસ્ત તમારું મનોબળ વધશે, જબરજસ્ત તમારે નક્કીપણું રાખવું પડશે. અને તમારું નક્કીપણું છે તો આ બધા તો નપુંસક છે. કેવા છે? એટલે થોડું નાચીને જતા રહેશે. અને એ જ જોવાનું છે બરાબર. મહેશભાઈને આપણે આપીએ 5 મિનિટ. બોલો. હા બોલો 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 શાંતિલાલ. 6 વાગે શરૂ થાય શનિવારના દિવસે, એટલે કાલે. કાલે અને રવિવારે 6 વાગે પૂરું થાય. સવારે. સવારે. હવે શનિવારે શરૂ થતો પહેલો પાણી બાણી પીવી શકાય? ના. આજે રાત્રે તો ઊંઘી જવાનું. આજે રાત્રે ઊંઘી જવાનું. છેલ્લું પાણી પીવાનું છે? જો ચાલે એમ હોય તો અત્યારે પાણી પીતા નહીં. ચાલે એમ હોય તો પછી હાવ ના છૂટકે જરાક પીવું હોય તો પી લેજો, પછી ફિનિશ. બરાબર. પછી નહીં. બરાબર. 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 એટલે એનો ટાઈમ રાખો તો છેલ્લા પાણી પીવાનું બસ આજે સૂતા પહેલા અત્યારે જ બસ પતી ગયું, પછી કાંઈ નહીં. નહીં એટલે ટાઈમ આપો ને, એને ટાઈમ કે આટલા વાગે છેલ્લું પાણી, કે 10 વાગે કે 11 વાગે છેલ્લું પાણી એમ. માટલી ભરી દેવાની નથી, પણ એનો ટાઈમ, એના પછી નહીં. 8:30 કેટલા વાગે? 9:30 રાખો. બસ બસ 9:30 એ છેલ્લું પાણી પીવાનું છે. ના ના પીવાનું નથી, ના છૂટકે પીવું હોય પડે તો જ, અને જો 9:30 વાગી ગયો તો ફૂલ સ્ટોપ. બરાબર. અરે શું કામ પોલ મારો છો યાર, શરીરને મજબૂત કરે. અને પીવાનું એટલે પછી કે ગ્લાસ ઢીપકારી નથી જવાનું સવારનું, અત્યારે જ પી લઉં એ 1/2 કપ પા કપ જરાક એક થોડુંક એમ. સારું સારું, વિશેષ પણ પોલ મારવાની નથી. અંદરવાળા બધા કુદાકૂદ કરશે. પી લો પી લો પી લો, પણ આપણે પીવાનું નહીં. 9:30 સહેજ ગળું સુકાતું હોય તો સહેજ લેવાનું. દરેકનું સહેજ જુદું જુદું હશે, પણ આપણે નિશ્ચયપૂર્વક આપણે એવી 11 કરવી છે કે જેમાં ટેસ્ટિંગ ખરેખર એટલી બધી શક્તિ આની અંદર છે એનો અહેસાસ જ આપણને નથી. ક્યારે એની શક્તિ જોવાનો, એની શક્તિનો અહેસાસ આપણે કર્યો નથી. અને તમે આ કશું જ નહીં લો તોય તમારું શરીર હલકું ફૂલ અને એકદમ સ્ફૂર્તિમય લાગશે સવાર ઉઠશો તોય. પણ અત્યાર સુધી આપણે શું છે કે પેલું ગળું ચોખ્ખું જોયેલું છે ને,
પણ હવે સવારે તમે બ્રશ ના કરો, આ ના કરો, એટલે તમને એમ લાગે કે આ ગળું બધું ફિટ થઈ રહ્યું છે. પણ ભલે એ જોવાનું, આપણે ચોખ્ખું કરવાનું નથી, બ્રશ નહીં કરવાનું ને, કશું નહીં, કશું જ નહીં, બેસી જ જવાનું છે. ખાલી એક બાથરૂમ કે ટોયલેટ લાગે એટલું જ બસ. અરે આમ બી સારું, મુસાફરીમાં ગયો હોય ત્યારે ક્યારેક પાણી નથી મળતું, લગન ફગનમાં ગયો હોય પાણી નથી મળતું, ત્યારે બે રહેશે ને ચૂપચાપ. આ તો ભગવાન સાથે તાર જોડવાનો છે, કઈક તો ફીસ હોય કે નહીં? ભાઈ કબૂલ છે અમને. હા મને કહેવાનું ચૂપ, ગેટ આઉટ, તારું કઈ કઈ નહીં. તો આ દુર્દશા થઈ છે, આટલા અવતારો ગયા બરાબર, 24 કલાક માટે તું બૂમ ના મારીશ, મને ગેટ ચૂપ જ કરી દેવાનું, પછી એકદમ ખૂણામાં બેસી જશે, માથું જ નહીં ઉંચકે, એ દઢ બનો પડે. હા શંકા નહીં, બસ 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 બસ, જય આપણે મહેશ આનંદજીને આપીએ. બધી વાત થઈ ગઈ છે, તમારા ખાલી આશીર્વાદ કઈ બધું સ્ટ્રોંગ નિશ્ચય કરાવ્યો છે, મનોબળ પાકું કરાયું છે. કંઈ પણ ઊંચું નીચું થાય તો આપણો દાદાને સોંપી દેવાનું, દાદા તમે અમારું સંભાળી લો. જે રૂલ્સ રેગ્યુલેશન એમને કયા, બહુ સારી ભાષામાં, કડકઈ ભાષામાં, આપણા પોતાના ફાયદા માટે ઘણા, મને ખબર નથી, એ બી મને જાણવા મળ્યું. કરેલી ખરી સંયમધામમાં 11 વર્ષ ને એકાદ વાર, બહુ નથી કરી, પણ અમુક રૂલ્સ રેગ્યુલેશન જે દાદા ભગવાને કહેલા એ ખબર હતી, થોડું વાંચવામાં આવેલું, સાંભળવામાં આવ્યું. 11 ઇન્દ્રિયોને નિરાહારી રાખવાના, આહાર આપવાનો નહીં. જયેશભાઈને જોયા તો મને તો ખમણ યાદ આવી ગયા, મેં કહું હવે હાજે ખમણ લાયા હોત તો 11 વર્ષ પહેલાં ખાઈ નાખ્યા હોત, પણ હમણાં યાદ આવ્યા. એ જોયા નીતાબેનને ભાઈ, જયેશભાઈને તો ખમણ લીધા વગર જ આવ્યા છે, એવું થયું. ખરેખર એવું થયું ને? હા હા બરાબર. હા ત્યાં આયુર્વેદિકમાં 1.5 વર્ષથી જીએ છે, એટલે એમને પ્રિન્સિપલ આ જ કહ્યો કે ધીરે 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 ઉણોધરી પર જતા રહો, એટલે કોઈ રોગ તમને પજવે નહીં. જો બહુ સરસ વાત કરી, આ 11 વર્ષ આપણે એના કનેક્શનમાં જ છે ઉણોધરી. આ પેસિફિક આપણે 11 વર્ષ કરીએ છીએ, તો ઘણાને પ્રશ્ન એવું થાય ઉણોધરી રહેશે કે નહીં. જો આ 24 કલાક એમાં 36 કલાક એક આહાર વગર, આપણે પાણી વગર, હવા વગર, હવા સાથે, હા હવા તો રહી શકાય છે, પાણી વગર, ખોરાક વગર. તો ઉણોદરી દાદા ભગવાનની ભાષામાં અપાસ કરવો સહેલો છે, પણ ઉણોદરી તપ કરવું અઘરું છે. આ દાદા ભગવાનના આશયની વાત છે કે તપ કહેવાય ઉણોદરી, 11 વર્ષ બી તપ જ છે. ને મોટું મોટું એ તપ કયું, આપણે ભૂખ્યા રહીએ છીએ એ તો સ્થૂળ તપ છે, પણ આ જ્ઞાતા દ્રષ્ટા, આ પ્રકૃતિને જેમ છે તેમ નિહાળવી, પ્રકૃતિનું કયું ના માનવું, મનનું કયું ના માનવું, બુદ્ધિનું કયું ના માનવું, અંતસ્કરણમાં એ અહંકાર બધું જ બતાવશે કે આમ કરીએ તો, આમ કરીએ તો, આમ કરીએ તો, એ બધું બતાવશે, એને જોયા કરવાનું એ તપ કયું. એટલે આ દાદાએ એમની ભાષામાં સત્સંગમાં બહુ કહ્યું છે, જ્ઞાતા દ્રષ્ટા, મન શું કરે છે જોયા કરવું, બુદ્ધિ શું કરે છે જોયા કરવું. પણ એ જોયા કરવાનો સ્કોપ આ 11 વર્ષમાં ઘણો બધો તમને લાભ થાય છે, એટલે આ અનુભવ કરવાનો છે. બિહારીભાઈએ કહ્યું ને કે એક જગ્યાએ બેસી રહેતા નથી, એક કલાકે બેસી રહેતા નથી, સામાયિકમાં બી, પ્રતિક્રમણમાં પણ કેટલા ઊંચા નીચા થઈએ છે, પગ લાંબા કરો ટૂંકા કરો એ વસ્તુ જુદી છે, રહેવાય નહીં તો, પણ એ હલનચલન કે બીજું ત્રીજું મુમેન્ટ કોઈને ડિસ્ટર્બ થાય એવી રીતે કાળજી રાખજો. એટલે આ સવારે નાહવાનું નહીં એ મને ખબર નથી આ પ્રયોગમાં, તો હું તો નક્કી જ કરેલું 5 વાગે નહીં લઈશ, બ્રશ કરી લઈશ, અને કાયમ રૂટીન છે ને. આ બુદ્ધિ કયું બતાવે, અમારો પ્રશ્ન જ છે. 6 વાગે 11 વર્ષ શરૂ કરી, પણ ખરેખર આપણી 11 વર્ષ 36 કલાકની છે, કે
આ મને ખબર નથી સવારે નાવાનું નથી કે બ્રશ નથી કરવાનું. અત્યારે તો હું બ્રશ કરીને જ સૂઈ જવાનો, દવા લેવાની ને. અત્યારે બ્રશ તો થાય ને પુલિનભાઈ? અરે ખબર નથી મને, અમુક તો પાણી નહીં પીવાનું અત્યારે, બ્રશ નહીં કરવાનું. એટલે આ બધી નવી નવી મારા માટે નવી વાત છે. એટલે ફોડ પાડો, મારે દવા લેવાની છે રાતે, સુગર એટલે આ લઈ લેજો, કોલેસ્ટ્રોલની લોહી, અરે કોલેસ્ટ્રોલની રાતે લઉં છું દવા, અને બ્રશ કરું છું રાતે સૂતા પહેલા. 36 કલાકની ગણતરી કઈ રીતે મૂકી? 11 તો 24 કલાકની છે, સવારે 6 વાગે શનિવારથી રવિવારે 6, પણ સાંજને આપણે શુક્રવારે 6 વાગે સાંજે ચોવિયાર પતાવી દે છે, પ્રસાદી લઈ લે છે. એટલે 36 કલાક માટે પૂરણ બંધ છે, ખાવા પીવાનું બંધ છે. એટલે 36 કલાકની 11 એટલે એટલે જ આપણે 6 વાગ્યા પહેલાં બધા પ્રસાદી લઈ લીધી હતી કે 6 થી 6 તમારું ચાલુ થઈ જાય મીટર. પૂરણ બંધ, ખાવા પીવાનું બંધ, એક અપવાદ રૂપે રાખ્યું છે, ના છૂટકે હવે કોઈને શોષ ચડ્યો ને બહુ થઈ તો એ બી ઘૂંટડું ભૂટડું જરા કે આમને એક દવા છે તો થોડુંક કોઈને એવું લાગતું હોય તો નાની મોટી આમ ન છૂટકે સિવિયર એમરજન્સી વાળી હોય તો લઈ લેજો દવા, એટલું અપવાદ રૂપે છે. પણ આ દવા લે છે અને પાણી પીશે, હું બી પાણી પી લઈશ એમ નહીં. પોલ મારે ને એ ખાસ ધ્યાન રાખજો, પોલ ના મારે મન. આ તો મનની સામે ફાઇટ કરવાનું છે, એટલે ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી, એક તક સમજો મનોબળ વધારવાનું. અને સવારનું હા પેલું પુલિનભાઈ આપણે 6 વાગે ચાલુ થાય છે, હા તે પહેલા 5 વાગે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને બેસાય ખરું? તો મને ખબર નથી આવું, હા એટલે ફોડ પાડવાનો મારે આવું ખબર. તમે ના, હું પુલિનભાઈની અને પ્રશ્ન પૂછું છું. ના ના ના, 11 તમારી 36 કલાક ચાલુ થઈ ગયા. હા બસ એ બસ એ ફોડ 36 કલાક ચાલુ થઈ ગયા છે. શું બુદ્ધિ શું બતાવે છે? એટલે મેં કીધું ના, આ પ્રશ્ન છે કે પૂરણ અને ગલન બંધ છે, નાવાનું તો ભાઈ ગલન એટલે કોઈને કે મારે મોર્નિંગ વોક ની ટેવ છે અત્યારે ચાલી આવો. અત્યારે ચાલે તો વધારે એ એ તમે કહ્યું બધાને ફોડ પાડજો, પ્રશ્ન પૂછજો. એટલે મારો આ પ્રશ્ન આવું સાંભળ્યું નતું કોઈ દાડો, 11 બધું સાંભળેલું ને કે જેટલા વાગે શરૂ થાય તો એ પહેલાં નાહવાનું નહીં, એવું સાંભળ્યું નતું. 24 કલાક નહીં નાહવાનું કે એકચ્યુઅલી શું છે, તમારી 11 ચાલુ થઈ ગઈ છે. હા પણ હવે આપણે જે સુઈ જશું ને એ આમ સહજ ભાવે ફાઇલ નંબર 1 આરામ કરે છે, સહજ ભાવે ઉઠી ગઈ ત્યારથી ચાલુ થઈ ગયું. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ. એટલે સવારે કોઈ નાતા નહીં, હું નહીં નાવું, બરાબર છે? ફોડ પાડી દીધો, નહીં તો અદભત રે મન કે પુલિનભાઈ તો કીધું પણ આ કડકાઈથી નથી કીધું, બધું કડકાઈથી કીધું, નાવાનું બહુ સ્ટ્રોંગલી નથી કીધું, 6 વાગ્યાનું જ કીધું છે બધું, 6 વાગ્યા પહેલાં બધું પૂરણ ગલન બંધ. પૂરણ ગલન બંધ, ચાલો આપણે આપણે એક પદ લઈએ છીએ. કવિરાજે 5 આજ્ઞા પર એક સરસ પદ રચ્યું છે, થોડું આપણે પદ થોડી ભક્તિ કરીએ છીએ, પછી આપણે પ્રાર્થના વિધિ મૂકીશું દાદા ભગવાનની, પછી સમય સંજોગ નાનું એક પદ લઈને આપણે છૂટા પડીશું. ઓકે, હા 10:30 અને બનતા સુધી 10 થી 10:30ની વચ્ચે બધા સુઈ જજો. આજે એક્સટેન્ડેડ નહીં કરતા, ઉજાગરો નહીં કરતા, જાગતા નહીં, ટેવ ના હોય તો બી લાઈ ડાઉન, સુઈ જવું. હા વહેલા, હા એનાથી વહેલા સુવું હોય તો અલાઉડ જ છે. તમને એમ લાગે અત્યારે હું થાકી ગયા છે સુઈ જવું છે, કોઈ બહારગામથી આવ્યું હોય, દૂરથી આવ્યો હોય, મુસાફરી હોય તો એને છૂટ છે, પણ 10, 10:30થી વધારે જાગશો જ નહીં. હા 10 વાગ્યા સુધી, મેક્સિમમ 10:30 સુધી બધા વહેલા સુઈ જજો. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જો વાચે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, શુદ્ધાત્મા જો વાચે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, વિતરાગો એ માણ્યો છે તે મારે પણ અનુભવવો, વિતરાગો એ માણ્યો છે તે મારે પણ અનુભવવો,
ઘરની વ્યક્તિ જાડ પશુમાં આત્માની રખવા ઘરની વ્યક્તિ જાડ પશુમાં આત્માની રખવા ફરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા હરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનું ચૂક્યા પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનું ચૂક્યા આખી ફિલ્મ સામાયિકમાં રિવાઇન્ડી કરી ઝૂમ્યા આખી ફિલ્મ સામાયિકમાં રિવાઇન્ડી ઝૂમ્યા વહેવારી પક કડને મૂકી અબેરાઈ ઉપર વેવારી પકડને મૂકી અબેરાઈ ઉપર ભૂતગલ ક્રિયા વિનાશીમાં અવિનાશી છે અંદર ભૂતગલ ક્રિયા વિનાશીમાં અવિનાશી છે અંદર ચીકણામાં ચીકણી છે મારી ફાઇલ જ નંબર વન ચીકણામાં ચીકણી છે મારી ફાઇલ જ નંબર વન ભૂલ જોઈને ઠપકો દેતા વધતું થયું પ્રજ્ઞાદન ભૂલ જોઈને ઠપકો દેતા વધતું થયું પ્રજ્ઞાદન સામે સામા આત્મા આત્મા હું છું શુદ્ધાત્મા સામે સામા આત્મા આત્મા હું છું શુદ્ધાત્મા આઘો દાડો રેકોર્ડિંગથી પ્રજ્ઞી પંચાજ્ઞા આખો દાડો રેકોર્ડિંગથી પ્રજ્ઞી પંચાજ્ઞા શુદ્ધાત્માને નિકટવર્તી થાતો જે વ્યવહાર શુદ્ધાત્માને નિકટવર્તી થાતો જે વ્યવહાર પાકો નિશ્ચય મજબૂત કરતો નિરાગી ત્રિકાળ પાકો નિશ્ચય મજબૂત કરતો નિરાગી ત્રિકાળ કોરી પાટી કોરો કાગળ લખવું હોય તે લખ કોરી પાટી કોરો કાગળ લખવું હોય તે વ્યવસ્થિત શક્તિથી ચાલે ચાર ગતિ પરબં વ્યવસ્થિત શક્તિથી ચાલે ચાર ગતિ પરબં વ્યક્તિગત ભાવોની વ્યષ્ટિ સમષ્ટિમાં અંકાશે વ્યક્તિગત ભાવોની વ્યષ્ટિ સમષ્ટિમાં અંકાશે ઉપર કોમ્પ્યુટર જેવું છે ફોટા જળ પાસે ઉપર કોમ્પ્યુટર જેવું છે ફોટા જળ પાસે તન મહિયા કારે બીજ કરતી અવસ્થિત અજ્ઞા તન મહિયા કારે બીજ કરતી
અવસ્થિત જ્ઞાન રૂપક માં ફળ દેખાડે છે વ્યવસ્થિત સત્તા રૂપક માં ફળ દેખાડે છે વ્યવસ્થિત સત્તા સંયોગી પુરાવા કરતા ખુલ્લાયા છુપા સંયોગી પુરાવા કરતા ખુલ્લાયા છુપા ચાર ગતિ માં ગુમાવે છે અપના હી ધક્કા ચાર ગતિ માં ગુમાવે છે અપના હી ધક્કા વ્યવસ્થિત પણ નથી સ્વતંત્ર આત્મા અકર્તા વ્યવસ્થિત પણ નથી સ્વતંત્ર આત્મા કરતા ન્યાયાલય છે કુદરતી રચના ભોગવટે ફળખા ન્યાયાલય છે કુદરતી રચના ભોગવટે ફળખા બુદ્ધિવાળો પીએચડી કે ડબ્બુ નો ઢહો બુદ્ધિ વાળો પીએ ચડી કે ડબ્બુ નો ડહો સૌને માટે ફળદાતા છે પ્રયોગ જો ઇન્જોય સૌને માટે ફળદાતા છે પ્રયોગ જો ઇન્જોય જ્યાં જ્યાં થયા છે વિશેષ ભાવો દ્વેષો રાગ હિસા જ્યાં જ્યાં થયા છે વિશેષ ભાવો દ્વેષો રાગ હિસા ભોગવણા કલ્પિત માનેલા જણતલ ભ્રાંત પ્રતાપ ભોગવણા કલ્પિત માનેલા જણતલ ભ્રાંત પ્રતાપ સાચું ખોટું માનેલો બત મિશ્ર પ્રયોગ્યો જ્વલ સાચું ખોટું માનેલો બત મિશ્ર પ્રયોગ્યો જ્વલ પોતે વાવેલા કોઝલની ઇફેક્ટ જગદંગલ પોતે વાવેલા કોઝલની ઇફેક્ટ જગદંગલ સારું બુરું માનેલું છે આરોપ્યું પુદગલ સારું બુરું માનેલું છે આરોપ્યું પુદગલ અંદર આત્મા ન્યારો નોખો માટે નિકાલ કર અંદર આત્મા ન્યારો નોખો માટે નિકાલ કર ઉદય સાતા અસાતાનો ક્લિયર અદીઠત ઉદય સાતા અસાતાનો ક્લિયર અદીઠત ડીમાર્કેશન સીમા પર છું હું સ્વરૂપમ સ્વસ્થ ડીમાર્કેશન સીમા પર છું હું સ્વરૂપમ સ્વસ્થ જડ ચેતન ના મિશ્ર વિભાવે ગુગવે જગ સમંદર જડ ચેતન ના મિશ્ર વિભાવે ગુગવે જગ સમંદર આત્મ જ્ઞાને છૂટો પડતા થઈ જાવું અમર આત્મ
તમ જ્ઞાને છૂટો પડતા થઈ જાઉં અમર. રાગો દ્વેષો વિના કેવળ સમભાવે નિકાર. રાગો દ્વેષો વિના કેવળ સમભાવે નિકાર. અંદર આત્મ સ્થિરતા થાતા દાદા મોક્ષ કમાલ. અંદર આત્મ સ્થિરતા દાદા મોક્ષ કમાલ. શુદ્ધાત્માના ચોપડામાં પ્રજ્ઞા કાર્યાન્વિત. શુદ્ધાત્માના ચોપડામાં પ્રજ્ઞા કાર્યાન્વિત. અક્રમ વિજ્ઞાને જંકાર્યું બ્રહ્માંડી સંગીત. અક્રમ વિજ્ઞાને જંકાર્યું બ્રહ્માંડી સંગીત. હું અંદર જુદો શુદ્ધાત્મા નોખો છે નવની. હું અંદર જુદો શુદ્ધાત્મા નોખો છે નવની. કેવળ દાદા નિધિ ધ્યાસનમાં અખંડિતા પ્રીત. કેવળ દાદા નિધિ ધ્યાસનમાં અખંડિતા પ્રીત. શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો. શુદ્ધાત્મા જોવા છે દ્રઢ નિશ્ચય મંતરવો. વિદરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો. 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 જય સચ્ચિદાન. બહુ સરસ. વિદરાગોએ જે અનુભવ માણ્યો છે આત્માનો, એ અનુભવ મારે માણવો છે, એ આપણે માણવાના છીએ. એના માટે આપી દઉં એ આપણે આ આખું સરસ એવું આજ્ઞાનું છે, વાગોળવા જેવું છે. હવે આ એક બસ ચાર પાંચ લાઈનનું એક નાનું અપતું પદ જેવું છે, એક આત્માનું આપણે જે આપણે સામાયિક કરવાના છે ને, એ આત્માનું જે કવિરાજનું છે, પાંચ છ નાની નાની લાઈન જ છે. એ આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે, એ આપણે થોડુંક હમણાં બોલીશું અને છેલ્લે આપણે પ્રાર્થના કરીશું દાદા ભગવાનને, દેવી દેવીઓને આપણી અગિયારસ માટે, અને પછી આપણે રૂમ પર જઈશું. ખાસ સૂચના, રૂમ પર વાતો કરવાની નથી, કોઈ ગપ્પા મારવાના નથી. તમે કોણ છો ને ક્યાંથી આવ્યા ને શું કરો છો ને, નો ગપશપ. અત્યારે આખો આપણે ઉપયોગનો ગોઠવણી કરીને જશું. પછી જે એક વ્યવહારથી તમારે જો સગા ઘરવાળાને નંબર આપવા જેવું લાગતું હોય તો આપી દેજો. મોબાઈલ બધાએ ત્યાં જમા કરવાના છે, બધાને ટોકન આપી દેશું. વેરી ઇમ્પોર્ટન્ટ, બધાએ મોબાઈલ જમા કરાવી દેવાના છે, એટલે કોઈ મોબાઈલની બબાલ નહીં, કોઈ એકબીજાને ડિસ્ટર્બન્સનું કારણ બનશે નહીં. એ ત્યાં જમાવી કરી દેજો. અને આ શુદ્ધાત્મા છું કરતાં કરતાં આરામથી પથારીમાં જઈ જે કરવું હોય અને પ્રકૃતિને સુવડાવી દેજો, જેથી કરીને તમારી અગિયારસ ચાલુ થઈ જાય. કોઈ વ્યવહારમાં અગિયારસ ચાલુ થઈ ગઈ છે, અગિયારસ આપણી ચાલુ થઈ ગઈ છે, એટલે હવે આપણે ઉપયોગની ગોઠવણી, પહેલાં સૂચનાઓ બધી જોઈ લીધી, શું કરાય શું ના કરાય શું થશે એને બધું સમજી લીધું છે. બિફોર આઈ સ્ટાર્ટ, કોઈને કાંઈ પ્રશ્ન રહે છે, કાંઈ પૂછવાનું બાકી રહે છે, કાંઈ ડાઉટ્સ છે? ઓકે, તો આ એક બે આપણે લાઈન સાંભળી લઈએ, પ્રાર્થના કરીને આપણે છૂટા પડીએ છીએ. જય સચ્ચિદાનંદ. આત્મા જાતે અરીસા જેવો પ્રતિબિંબે છે જ્ઞેયોને.
आत्मा जाते अरी सजेवो प्रतिबिंबे छे ज्ञेयो ने मन बुद्धि चित्त अहम केवा स्पंदे जानी ने जो ने मन बुद्धि चित्त अहम केवा स्पंदे जानी ने जो ने जो एक ज पुद गल जान्यो जो एक ज पुद गल जान्यो महावीर ज्ञान प्रकाश्यो महावीर ज्ञान प्रकाश्यो जो एक ज पुद गल जान्यो जो एक ज पुद गल जान्यो महावीर ज्ञान प्रकाश्यो महावीर ज्ञान प्रकाश्यो समकीते सीधिज सारसो समकीते सीधि सारसो समकीते सीधिज सारसो समकीते सीधि सारसो हूँ शुद्धात्मा अक्रिय छु 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 हूँ अक्रिय शुद्धात्मा छु अक्रिय शुद्धात्मा छु हूँ अक्रिय शुद्धात्मा छु अक्रिय शुद्धात्मा छु हूँ अक्रिय शुद्धात्मा छु अक्रिय शुद्धात्मा छु हूँ अक्रिय शुद्धात्मा छु मन वच काया कर्म करे मन वच काया कर्म करे ज्ञान क्रियार्थे सक्रिय छु ज्ञान क्रियार्थे सक्रिय छु अक्रिय सक्रिय द्रष्टा छु अक्रिय सक्रिय द्रष्टा छु मोक्ष स्वरूप निज ज्ञाता छु मोक्ष स्वरूप निज ज्ञाता छु मन वच काया कर्म करे मन वच काया कर्म करे ज्ञान क्रियार्थे सक्रिय छु ज्ञान क्रियार्थे सक्रिय छु अक्रिय सक्रिय द्रष्टा छु अक्रिय सक्रिय द्रष्टा छु मोक्ष स्वरूप निज ज्ञाता छु मोक्ष स्वरूप निज ज्ञाता छु हूँ शुद्धात्मा अक्रिय छु अक्रिय शुद्धात्मा छु अक्रिय शुद्धात्मा छु हूँ शुद्धात्मा अक्रिय छु शुद्धात्मा अक्रिय छु हूँ अक्रिय शुद्धात्मा छु अक्रिय शुद्धात्मा छु हूँ शुद्धात्मा अक्रिय छु शुद्धात्मा अक्रिय छु हूँ अक्रिय शुद्धात्मा छु अक्रिय शुद्धात्मा छु हूँ शुद्धात्मा अक्रिय छु शुद्धात्मा अक्रिय छु हूँ अक्रिय शुद्धात्मा
क्रिय शुद्धात्मा छु जय सच्चिदानंद जय सच्चिदानंद अद्भुत आत्मा में प्रस्थापित करनारा वाक्य हवे आपणे मुख्य प्रार्थना सिमंद स्वामी दादा भगवान देवी देवताओं ने अपनी अग्यारस माटे शुद्ध उपयोग पूर्वक अपने आ विधि बोलीशू अने पछी छूटा पड़ीशू। हे श्री सिमंदर स्वामी प्रभु हे श्री सिमंदर स्वामी प्रभु हे श्री दादा भगवान हे श्री दादा भगवान हे सर्वे वितराग शासन देव देवियो हे सर्वे वितराग शासन देव देवियो हे सर्वे निष्पक्षपाती शासन देव देवियो हे सर्वे निष्पक्षपाती शासन देव देवियो केलनपुर तीर्थना रक्षक देव देवियो केलनपुर तीर्थना रक्षक देव देवियो हमने शुद्ध उपयोग पूर्वक हमने शुद्ध उपयोग पूर्वक दादा भगवान ना अंतराशय मुजब दादा भगवान ना अंतराशय मुजब यथार्थाय करीने यथार्थाय करीने अग्यारस करवानी ग्यारस करवानी परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो अने आ ग्यारस करवामा अने आ ग्यारस करवामा जे काई पण अंतरायो होय जे काई पण अंतरायो होय तो ते दूर करी आपवा तो ते दूर करी आपवा विनंती करिए छे विनंती करिए छे हूँ मन वचन काया हूँ मन वचन काया मारा तथा मारा नामनी सर्व माया मारा तथा मारा नामनी सर्व माया भाव कर्म द्रव्य कर्म नो कर्म भाव कर्म द्रव्य कर्म नो कर्म आप प्रगट परमात्मा स्वरूप प्रभु ना प्रगट परमात्मा स्वरूप प्रभु ना सुचरणों मा समर्पण करू छु सुचरणों मा समर्पण करू छु ओ शुद्ध आत्मा 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 छु ओ वे शुद्ध आत्मा छु विशुद्धात्मा छु विशुद्धात्मा छु विशुद्धात्मा छु विशुद्धात्मा छु विशुद्धात्मा छु परम ज्योति स्वरूप सिद्ध भगवान 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 छो ओ परम ज्योति स्वरूप सिद्ध भगवान छो ओ परम ज्योति स्वरूप सिद्ध भगवान छो हूँ अनंत ज्ञान वाड़ो छो 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 अनंत दर्शन वाड़ो छो अनंत दर्शन अनंत दर्शन वाड़ो छो अनंत दर्शन वाड़ो छो अनंत दर्शन वाड़ो छो अनंत दर्शन वाड़ो छो अनंत शक्ति 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 वाड़ो छो अनंत सुखनु धाम छो अनंत सुखनु धाम छो अनंत सुखनु धाम छो
અનંત સુખનું ધામ છું અનંત સુખનું ધામ છું અનંત સુખનું ધામ છું હું શુદ્ધ આત્મા 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 છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સૌ સૌના રૂમમાં પધારે બોલવાનું ચાલવાનું મિનિમમ ઉપયોગપૂર્વક ફાઇલ નંબર 1 ને સુવડાવી દો